हे गाइस, स्वागत छे तमारू आजना एक फ्रेश व्लॉग मां। तो अत्यारे अमे जईए छे उदयपुर अने सवारना वगे छे 8:30 अने हुन जाडू जो नास्तो करे छे पछी निकळे उदयपुर। जाडू लागे छे के तरी हजी नींदर नथी उगड़ी? नींदर तो उगड़ी गई ने, ज्ञान ऊपर नु काम करी ने। तो वांधो नहीं, तो हालो फटाफट नास्तो करले पछी निकळे। नास्तो करीन पछी निकळे। तमने खबर हजे छे काले कही दीधुं तुं, अत्यारे नीरवे कही दीधुं। हुं फरीथी कहू छुं के अमे जाई छी उदयपुर। उदयपुर नी ट्रीप मां जो खाली आटला ठेला थया छे। આ જાડુનો ઠેલો છે, આ રેડ ઠેલો મારો, બંનેના શૂઝ આવી ગયા, એમનું પર્સ છે, અને મારો આ ઇન્સ્ટ્રુમેન્ટનો સામાન અને લેપટોપ બેગ છે ભાઈ। આટલો જ સામાન છે એટલે આ વખતે શાંતિ છે। તો મને એવું હતું કે મારા વાળ હવારમાં મસ્ત થઈ જાય, તો જોવો પાછળ તો મસ્ત થઈ ગયા છે, પણ આગળની અમુક લટુ છે ને એ કરલી થઈ ગઈ હતી, તો મેં જો એને પાણીથી છે ને પલાળ દીધી છે એટલે એ સીધી થઈ જાય, આપણે ઉદયપુર પહોંચશું ત્યાં સુધીમાં। બરોબર છે નીરવ? ઘણા સીધા થઈ જાય, હારા હારા। અને નીરવ ને આપણે મેન સીધો કરવાનો છે, તો આપણે એને પહેલા સીધો કરશું, પછી મારી આ લટ ને સીધી કરશું। ઉદયપુર પહોંચું જો આમે સીધા થઈ જાવ, 250 કિલોમીટર કાપજો। સાચી વાત છે। હાલો મમ્મી, હાલો આવજો। આવું છે તમારે? જાઓ ત્યારે કયો છો, વેલો કેતા હતા ત્યાર થઈ જઈ જઈઓ જઈઓ, લો ખારા ઉતારી આવો, દર્શકો ને ગમે એવા। સારું ચલો, બાય બાય। હજી તો નીકળતા અત્યંત જાડુ કીધું કે હું ફોન ભૂલી ગયો, તું લઈ આવ। મેં કીધું હજી ટ્રીપ ચાલુ થાય, તું ક્યાં ભૂલી જશો, તો ફોન લેવા આવ્યો જાડુ, એનો ફોન ગમે ક્યાં રાખી લે। હાલો ફટાફટ આવ જઈએ આપણે ઉદયપુર। જો સામાન બધા ગાડીમાં લોડ થઈ ગયો છે, જાડુ નીકળવું છે ને। હાલો નીકળી, હાલો આવજો, બે જાવ હોય તો। હમણાં બંને ના ચપ્પલ છે ને બદલાઈ ગયા, એટલે મમ્મી ના પહેરતા, મમ્મી એ પાયલ ના પહેરતા, હું ભૂલી જ ગઈ હતી, તો હું આ પહેરી છે ડાયરેક્ટ ને આવી આવ્યો। કઈ નઈ, હારું હાલો, અમે જાવી છીએ હવે। હાલો પપ્પા કહે છે ગાડી આખી ભરેલી છે, કારણ કે ચોમાસા ને લીધે ગાડી આખી ભરાઈ ગઈ છે, જો સાફ કરવાનો ટાઈમ કઈ રહ્યો નથી। પપ્પા તો કહે છે કે સાફ કરી નાખો, પણ નીરવ કરવાય નથી દેતો અને એ ખુદે નથી કરતો। પણ એવું છે કે લેટ થઈ જાય ને ક્યાં ક્યાંક કરાવી લેવું આખી ગાડી સાફ। તો અમે ઉદયપુર જવા માટે નીકળી ગયા છે, અમે 50 કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું છે, અને ઉદયપુર ની મેઇન વાત એ છે મસ્ત ની, એનો રોડ છે ને બહુ એટલે બહુ મસ્ત છે। એક તો સીધે સીધો છે અને ક્યાંય ખાડા ખચકાઈ નથી આવતા, એટલે કઈ રોદા બોદા ન આવે। તો અત્યારે આપણી ગાડી ઉભી રહી ગઈ છે, નીરવ ને વોશરૂમ જવું તું જઈ આવ્યો, અને આપણે અહીંયા પેટ્રોલ ડીઝલ પુરાવવાની છે ને આપણી ગાડી, ડીઝલ હા, તો ડીઝલ વાળી આપણી ગાડી છે એટલે ડીઝલ પુરાઈ લેવું અને પછી આપણે નીકળી જવું। તો નીરવ મને છે ને શિખામણ આપે છે કે આપણી ગાડીમાં જો ડીઝલ ની જગ્યાએ પેટ્રોલ પુરાઈ જાય ને તો આપણી ગાડી બંધ પડી જાય। થોડીક થોડીક ખબર હતી કે આપણી ગાડી ડીઝલ વાળી છે, નામે મને ગાડી આવડતી જ નથી, તો હું એક ને તો ક્યારેય લઈને આવવાની જ નથી। હું નીરવ ને કહું છું કે તું મને છે ને ઓટોમેટિક ગાડી લઈ દે, તો કદાચ હું શીખી જાઉં, એર વાળી હોય ને એટલે એ કદાચ હું ન શીખી શકું। તો જાડુ નું પેટ્રોલ અને મારું ડીઝલ પુરાઈ ગયું છે, કારણ કે જાડુ એ તો કીધું તો પેટ્રોલ પુરાવ, મેં કીધું ભાઈ ધ્યાન રાખજો ભૂલથી પેટ્રોલ કેક નું ભૂલી જતી। હું નીરવ ની ગાડી લઈને હમણાં જ નીકળી જવાની છે, જો પેટ્રોલ પુરાવીને પછી આવતી, તો નકર નીરવ નવી ગાડી લઈ દે મારી પેટ્રોલ, એટલો ખર્ચો થઈ જાય ને કે નવી ગાડી ના પૈસા ખતમ થઈ જાય। પણ એટલે જ કઉ છું, તું અત્યારે અગાઉ થી નવી ગાડી લઈ દે તો એ તારા મામા હું પેટ્રોલ જ ન પુરાવું। જાડુ ને આ ગાડી શીખવાડ દેવી, પછી મારા શાંતિ થી બેસવું છે, ગાડી છે ને જાડુ અકાવશે। હું કેટલા ટાઈમ થી નીરવ ને કઉ છું કે આપણે જે ડ્રાઇવિંગ સ્કૂલ માં છે ને ખાલી જઈને આપણે ઉલટી જેવું થતું તું, એટલે આપણે થોડીક વાર આરામ કરી લીધો છે, અને હવે મને નોર્મલ થઈ ગયું છે, તો પાછી ઉઠી ગઈ છું, અને ઉદયપુર હવે ખાલી છે ને 35 મિનિટ ની જ વાર છે, ખાલી 29 કિલોમીટર રહ્યું છે, તો હમણાં જ ઉદયપુર આવી જાય, એટલે પછી આપણે હોટલમાં જઈને આરામ કરશું। ઉદયપુર છે ને હું બીજી વાર જાઉં છું, નીરવ ત્રીજી વાર જાય છે, અમે પહેલી વાર જયારે ગયા હતા ને અમે બંને ત્યારે અમે આ જ હોટલમાં ગયા હતા, અને આજે એ જ હોટલમાં રહેવાની છે, એટલે ન્યાની અમને બધી ફૂડ ની બધી તો ખબર છે, એટલે કીધું કે ન્યા બહુ મસ્ત ટેસ્ટી ટેસ્ટી મળે છે, તો ન્યા જ ખવાય ને, અને ખાસ કરીને આપણા ગુજરાતી ની હોટલ છે એટલે ગુજરાતી ખાવાનું તો એક નંબર બનાવે છે। કેમ બાકી ડુંગરો એમ છે ને હરિયાળી હરિયાળી છે, બાકી જાડુ તો હોય જ ને હરિયાળી, આપણે હરિયાણામાં તો નહીં પણ ઉદયપુરમાં આવ્યા છે, એ કે હરિયાણામાં આવ્યા છે, અને વળાંકે જો ભાઈ ગાડીનું ધ્યાન રાખવું પડશે હો જાડુ। રિયલ માં આ ફોરેન જેવો રોડ છે, ઉદયપુર પહેલી વાર આવ્યા હતા ત્યારે મને એવું લાગતું હતું, અત્યારે એવું જ લાગે છે કે ફોરેન માં આવી ગયા છે અત્યારે આપણે, જાડુ કે ફોરેન માં આવી ગયા ને એવું લાગે છે, એટલે આપણે હવે ફોરેન માં નથી જવાનું, ઓકે એવું ન હાલે ને, ફોરેન માં તો લઈ જ જવાનું છે, ફોરેન માં પછી હું એમ કહું કે આપણે ગામડે આવી ગયા એવું લાગે છે। આમાં એવું છે કે તમે ગુજરાતી હોય ને બહાર જઈને ત્યારે ગુજરાતી કહો, ગુજરાતમાં હોય ને ત્યારે પંજાબી કહો, તો ફાઇન ફાઇનલી આપણે જો હોટલ માં પહોંચી ગયા છે, અને આપણે કાર પાર્કિંગ થઈ ગઈ છે, થોડીક એવી બહાર છે પણ વાંધો નહીં આવે, ફાઇનલી અમે ઉદયપુર પહોંચી ગયા છીએ, અને હોટલ ની અંદર રૂમ માં આવી ગયા છે, તો હવે તમને છે ને હું થોડોક થોડોક રૂમ ટૂર આપી દઉં, અને તમને આની ખાસ વાત કહું, અમારા લગ્ન પછી જયારે અમે ઉદયપુર ફરવા આવ્યા હતા ત્યારે અમે આ જ રૂમ માં રોકાણા હતા, આજે આ જ રૂમ માં છીએ। હાલો પેલા તો તમને આ બેડ બતાવી દઉં, બેડ તો જો બહુ મસ્ત પોચો પોચો છે એટલે હું આની મજા આવી જાય, પછી જો આ છે ને મસ્ત મજાનું ટેબલ આપ્યું છે, અહીંયા તમે બેઠા બેઠા છે ને નાસ્તો કરી શકશો, અમે અહીંયા બેહીને જમીએ છીએ, ઓલી વખતે આવે ત્યારે આ વખતે કદાચ આમાં જ જમશું,
અને આ વખતે અમે આની અંદર પહેલા જ સામાન ભરી દીધો, જો બધો સામાન અમે અંદર પેક કરી નાખ્યો. આ ટીવી આપ્યું છે અહીંયા, અમે ગમે એટલા દિવસ રોકાવું ને એક કોઈ વાર ટીવી જોવા નથી, પણ આ લોકો એ તો આપ્યું છે. પછી આ કેટલી ની બધું આપેલું છે. આની અંદર ફ્રીજ છે જેમાં આપણે ઠંડુ પાણી મૂકશું, બીજું તો કઈ આપણે પીતા નથી. અને આ છે ને નીરવ ને કામ આવે ને એવી વસ્તુ છે. અહીંયા બેઠો બેઠો નીરવ છે ને એનું એડિટ કરી શકશે. અને અહીંયા આપણે તૈયાર થઈ શકશું મસ્ત મજાના. અને અહીંયા બેઠા બેઠા છે ને આપણે શૂઝ પહેરી શકશું. આ વખતે ખાલી આપણે શૂઝ પહેરવાનું કામ આવશે, કારણ કે દર વખતે વરસાદ હોય, આ વખતે વરસાદ નથી, તો અહીંયા બેઠા બેઠા શૂઝ પહેરશું આપણે. હવે તમને વોશરૂમ બતાવી દઉં. તો અહીંયા જો તમે નાહી શકો છો, અને મને છે ને આવું કાચ આવે ને એટલે અમે એવું લાગે કે ઓહો હું તો બહુ લક્ઝુરિયસ માં આવી ગઈ. લક્ઝુરિયસ હોય કે ન હોય, પણ આ કાચ મને બહુ ગમે. રીલ જોતો બેઠો બેઠો, રીલ ને બેઠવા હું તો જોવે. અને જો અહીંયા ખાસ એક વસ્તુ છે, તેલ આપેલી છે, એટલે નીરવ ને માથું દુખશે ને તો આપડે તેલ બહાર થી નહીં લાવું, પણ અહીંયા જે આમાં ઘસી ના, અને તેલ વધશે ને તો એના ઠેલા નાખી દે. નાખવાનું જોઈએ ને, હું તો છે ને આજે નાખી દેશે, એટલે કાલ પાછું રૂમ સર્વિસ માં આવે ને એટલે ચાર પાંચ પડી ઘરે લઈને જવાનું, એટલે મમ્મી ખુશ થઈ જાય, બીજું કોઈ થાય કે ન થાય. અમે અત્યારે ફોર્થ ફ્લોર ઉપર છે ને ફિફ્થ ફ્લોર ઉપર રેસ્ટોરન્ટ છે, તો અમે એવું ડિસાઈડ કર્યું છે કે ત્યાં જમવાનું જવું, રૂમ માં જ મગાવી લઈએ. એટલે અત્યારે મગાવ્યા છે અમે, એક તો ટોમેટો સૂપ મગાવ્યું છે, અને પાસ્તા મગાવ્યો છે, અને છાશ મગાવ્યો છે. છાશ જોયો ભાઈ, ગુજરાત માં ગુજરાત ની બહાર. તો અમારું ફૂડ આવી ગયું છે ને આજે જમવામાં છે, મસ્ત મજાનું ટોમેટો સૂપ બંને માટે મગાવ્યું છે, અને પાસ્તા અને સોસ, અને જો જાડુ ની ફેવરિટ છાશ. નીરવ કે ખાલી એક પાસ્તા એ નહીં થાય, પણ મેં કીધું પેલા મગાઈ તો ખરા, પછી ખબર પડે. આમ જો કેટલી બધી ક્વોન્ટિટી આવી છે, નીરવ નું છે ને કામ જ આવું છે, બે ત્રણ વસ્તુ મગાવી લે પછી કે પડી રહી ખૂટતી નથી, એટલે મેં કીધું બીજી વાર મગાવું છું, પણ આજ પેલા તો ઓછી જ વસ્તુ મગાવી. મેં ટોમેટો સૂપ અરે ખાવા માટે એક્સ્ટ્રા ટોસ મગાવ્યા હતા, પણ એ લોકો આટલા જ આપ્યા છે. મારી એક્સપેક્ટેશન હતી કે મને આખું બાઉલ ભરી આપશે એ લોકો. જાડો ટોસ મગાવ્યો એક્સ્ટ્રા ને ગણી જો, છ ટોસ ના ટુકડા. કઈ વાંધો નહીં, હવે કામ ચલાવી લેવું. એ ભાઈ ને ફરીથી તો ન મોકલાય, નહીતર કે આ લોકો નો કરો ધક્કો જ ખવડાવવા રાખે છે. તો હું સૂપ જ એટલા માટે પીવું કે મને ટોસ અને ઓલા નૂડલ્સ હોય ને એ બે બહુ ભાવે, એટલા માટે મેં સૂપ મગાવ્યું હોય, એટલે એની અંદર ડબલ ડબલ વસ્તુ નાખીને ખાવું. પણ હવે જોઈ લઈએ, એટલા ટોસ હું એકલી જ ખાઈશ, નીરો ના ભાગમાં નથી ખાવાનું એક્સ્ટ્રા. ઓકે, તો મેં જે એક્સ્ટ્રા પાવના ટુકડા મગાવ્યા હતા ને એ પતી ગયા, એટલે મેં ફરીથી મગાવ્યા હતા. એને એટલા બધા આપ્યા છે ને કે મારાથી ખૂટવાના નથી, તમે જોવો ખાલી. તમને પાસ્તા ના ટેસ્ટ ની વાત કરું ને, એકદમ ઘરે બનાવીને એવો ટેસ્ટ છે, બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટી છે. જોવા માં ટેસ્ટી લાગે ને એવા ખાવા માં ટેસ્ટી. આપડે જો આપણું એડિટિંગ ચાલુ કરી દીધું છે, જાડુ જો પડી પડી ફોન ઘુમાડે છે, આપડે ચા પીવાની ઈચ્છા થઈ હતી, એટલે હોટલ માંથી મસ્ત મગજાની ચા મગાવી લીધી છે, સાથે ખાંડ મગાવી લીધી, કારણ કે હોટલ માં મોળી ચા બહુ આવે. તો આપણી ચા આવી ગઈ છે, સાથે જે ખાંડ અને કારેલા પૂરી અને ચકરી જે જાડુ ની ફેવરિટ છે, અમે નાસ્તામાં લઈને આવ્યા છે કે ભાઈ અટર ઉપટર નાસ્તો કરવો તો કામ લાગે, એટલે બે બોક્સ ઘરે થી લઈને આવ્યા છે. પોળા છ વાગી ગયા છે, નીરવ જોવો હજી એડિટિંગ કરે છે, અને મને બહુ ઊંઘ આવે છે, તો મેં કીધું હુઈ જઈશ ને તો પછી હું કઈ ઉઠીશ નહીં, એટલે હું આમથી તેમ આટા મારું છું. મેં લાવો થોડો ઘણો વ્લોગ આપણે શૂટ કરી, મસ્ત અહીંયા જો લાઈટ આવે છે બારી માંથી નેચરલ લાઈટ, કારણ કે નીરવ લાઈટ શરૂ કરવા નથી દેતો મને, કે એને એડિટિંગ માં નથી મજા આવતી. એટલે થોડીક વાર રહી છે, અને હવે પછી આપણે જઈએ ઉદયપુર ફરવા માટે. થોડુંક એડિટ તમને બનાવું છું ખાલી, નીરવ બનાવી લે ત્યાં સુધી આપણે આટા ફેરા મારીએ, પછી આપણે તૈયાર થઈ જઈએ. નકર હું એવું વિચારું કે નીરવ આટલું એડિટ કરે ને ત્યાં ફટફટ તૈયાર થઈ જાઉં એક બે મિનિટ, કેમ કે ખાલી કપડાં ચેન્જ કરવાના, બીજું કઈ તો કરવાનું નથી, ને માથું બાથું ઓળું. તો નીરવ નું એડિટિંગ છે ને 7 વાગે પતી ગયું હતું, પછી 7 વાગે અમારે બહાર જવા નક્કી કર્યું હતું, પણ ત્યારે મારી અને નીરવ વચ્ચે એટલી જોરદાર લડાઈ થઈ ગઈ ને કે હું તૈયાર થઈ ગઈ હતી, પણ મેં કીધું મેં ફરીથી નાઇટ ડ્રેસ પહેરી લીધું, મારે તારે યાર ક્યાંય બહાર ના જવું, મારે અમદાવાદ પાછું વહી જવું છે. ઉદયપુર અમદાવાદ ક્યાં જવું છે બોલો, એને કેવું કર્યું તમને ખબર છે કે એક વારે મને નથી મનાવી કે પાયલ હાલ આપણે બહાર જઈએ, તો પછી હું તો નો જ જાઉં ને, તમને ખબર તો હોય ને, લોકોને મને મનાવી પડે. 2 કલાક પછી છેલ્લે એને મને મનાવી તો પડી, પેલા પેલા મનાવી લીધી હોત તો અમે બે હારે નો અત્યારે ફરતા હોત ઉદયપુર માં. ફાઇનલી ઝઘડો પૂરો થઈ ગયો, હવે હજી પૂરો નથી થયો, હજી સ્ટાર્ટ જ છે, પણ મને ભૂખ લાગી છે, 10 વાગે હોટલ નો કિચન એરિયા છે બધું બંધ થઈ જાય છે, કઈ જમવા નહીં મળે, એટલે મેં તો આપણે જમી તો લઈએ, એટલી 9:30 તો થઈ જ ગયા છે ઓલરેડી. કઈ નહીં, ચાલો જમવા, ચાલો જમવા. મારી યારે આની યારે નહીં. ઓકે, તો અમે હોટલ ની જે રેસ્ટોરન્ટ છે ઉપર ત્યાં જ જમવા આવ્યા છીએ, કારણ કે અમારે પંજાબી ખાવાની ઈચ્છા હતી, તો કીધું આપણે રૂમ માં મગાવશું તો રોટલી માં તો કેટલી વાર લાગશે, એના કરતા ઉપર વહી આવી તો ફટોફટ ગરમ ગરમ રોટલી આવતી જઈને ખાતા જાય. તો જાડુ અરે ઝઘડો થઈ ગયો ને, એમાં અમારે બહાર જે એક લોકેશન લેવાનું હતું ને જવાનું કેન્સલ થઈ ગયું, પણ કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે અમે એક્સ્ટ્રા લોકેશન રાખ્યું હતું આજે કે લેવાય તો લેવું, નકર અધરવાઇઝ રૂમ માં રહેશું. અને આપણું એડિટિંગ પતી ગયું છે, અને અમે બહાર વરસાદ જેવું વાતાવરણ હતું, તો કઈ નહીં રૂમ માં ચીલ મેળવી મસ્ત મજાના ડિનર માટે.
આવી ગયા છે. તો જાડુ હવે આપણે ઉદયપુર કાલથી બતાવવાનું ચાલુ કરશું લોકોને. હા, કાલે હજી તો તારું એડિટિંગ બાકી છે, એડિટિંગ કરીશ પછી આપણે તું બાંધીશ, નહીં તો શરૂ કરશું. અધરવાઇઝ આપણે હોટલનો રૂમ જ બતાવવા રાખશું. તો આ જાડુ ન હોય તો કાલે હું નીકળી જઈશ. મેં તો તને આજે કીધું, નીકળી ગયો તો મેં થોડો તને રૂક્યો. તમે ઘણા લોકો કહેતા હતા કે તમે લડાઈ કરો એ વિડીયોમાં લાવો. જો મેં લાવી દીધું છે, હવે કે લડાઈ થાય છે ને એ સમયે હું વ્લોગિંગ કરું છું. કમ સે કમ એને 25 વાર મનાઈ હશે. 25 વાર તો એ ખોટું બોલે છે, 25 વાર તો એને મનાવી દીધું. લિટરલી એને એક કોઈ વાર મને નથી મનાવી. એમના હું બેઠી હતી તો એને ન મને મને એમ કે હમણાં બનાવશે પણ તો એને નથી મનાવ્યું. કાલે મને બનાવશે ને પરાણે હું માની જાઉં ત્યાં સુધી તો જ હું જઈશ, નતર ઉદયપુર ફરવા એની જઈશ. તો હવે સિચ્યુએશન કેવી છે ને એની ઉપરથી તમને કાલના બ્લોગ જોવા મળશે. ઉદયપુર અમે બે રખડશું કાં તો હું એકલો રખડું, નક્કી ન હોય આ જાડુનું. તો નીરવને વિશ્વાસ છે કાલે મનાવવાનું નથી, એટલે પાયલ કઈ આવવાની નથી. એટલે એને તમને કહી દીધું કે હું એકલો ઉદયપુર ફરી જોયું. આવા છે અત્યારના માણસ. તો આ હોટલમાં હું બીજી વાર આવી છું તો લિટરલી મને મારા ઘર જેવું ફીલ થાય છે, કે મને એવું લાગતું જ નથી હું બહાર નીકળી ગયો. કારણ કે અમે રૂમમાં રહું છું અને જે હોટલમાં હું રહી છું એમાં એટલી કમ્ફર્ટેબલ છે. તો જો આજે ડિનરમાં છે મસ્ત મજાનું કાજુ કરી, મેં મગાવ્યા છે સાથે પરોઠા, અને જાડુ મગાવ્યું છે મસ્ત મજાની સાદી રોટલી અને રોસ્ટેડ પાપડ. અને મને મસાલા પાપડ ને હું ખાવાની ઈચ્છા હતી પણ મેં મગાવ્યું એટલે નથી, કારણ કે શાક ઓલરેડી આમે પડ્યું રહેશે. તો આપણે બીજું વધારે વસ્તુ મગાવશું તો આખે આખું પડ્યું રહે. અને અમે બંને મગાવ્યું છે છાસ. છાસ જોઈએ, હું કેવું છાસ તો જોઈએ. લાગે છે જાડુને ભીંઈ પડી ગયો એવું. બહુ ભીંઈ પડી ગયો. તો જોવો શાક પડ્યું છે, કટલું વધુ વધુ ખાવ. ચમચીથી ભરી ભરીને આમ જોવો, આટલે રોટલીમાં આટલું શાક ભરું. થોડુંક જોર કરને એટલે ખૂટી જાય. હવે જોર ન થાય, બોલવામાં જોર નથી થતું, ખાવામાં તો કઈ રીતે થાય. અમે બંને છે ને પંજાબી એટલું બધું દાઈબું છે ને કે ચાર માળ નીચે ઉતરશ ત્યાં અમે ચાર માળ ચડશું એટલે થોડું ઘણું હજમ થાય. કેમ કે હાલવા તો કે જાવું નથી પણ મેં કીધું સીડી ઉતરી જાય અને પાછું પાછા ચડી જાવું. કુરકુરિયા ને એવું બધું લેવું છે પણ દુકાન મળી નઈ નજીક માં. હવે હાલીને પાછા ઘરે વયા જઈશ, સોરી હોટલ માં વયા જઈશ. અહીંયા ક્યાં મળ્યું નઈ ભાઈ, આપડે જે થોડા ઘણા બિસ્કિટ ને રાતે ભાઈ મેં કીધું જાગતા હોય ને એડિટ બેડિટ કરતા હોય કે તો આમનો ચીલ મારતા હોય તો કાંઈક ખાવાનું મળી જાય થોડુંક મજા. હું કેવું, અમે દર વખતે લઈને જ આવી છીએ પણ આ વખતે અમે એટલો સડન પ્લાન બનાવી નાખ્યો છે ને કે કઈ લેવાનો અમને ટાઈમ જ નથી મળ્યો, એટલે નથી લીધું. બાકી નીરો દર વખતે લે જ તે. તો અમે ધોયેલા મૂળાની જેમ પાછા હોટલ માં પહોંચી ગયા છે. કઈ લીધું નથી, હવે જોયું જાય કાલ લઈ લેવું કે બહાર જવું ત્યારે ઉદયપુર માંથી. કારણ કે મને રાતે ખાવાની બિલકુલ ટેવ નથી પણ નીરવ ને ટેવ છે. હવે ભૂખ લાગશે ને તો એ ચકરીને પૂરી ખાઈ લે. જો આ અમારી હોટલ છે જ્યાં અમે સ્ટે લીધો છે, હોટલ ઓપ્યુલન્સ. તો જાડુ રાતે ભૂખ લાગશે ને તો પાણી પીને કામ ચલાવવું પડશે. તારે વાંધો છે, મારું તો પેટ ઓલરેડી એટલું ફૂલ થઈ ગયું છે ને કે હવે મારે કાંઈ એટલે કાંઈ ખાવાની જરૂર નથી. ને આમે રાતે ખાવાનું મને એટલી બધી કઈ ટેવ નથી. અત્યારે તો મને ભૂખ નથી પણ રાતે ભૂખ લાગી જાય એનું શું કરવું. પૂરી છે ને આપણી પાસે, ચકરી છે એ ખાઈ લેવાની, બીજું શું કરવાનું. હવે આ વાઈફાઈ વાળા કાર્ડ આવી ગયા છે ને તો અમુક જગ્યાએ ઓલી સાદી કી હોય ને તેમાં મને કાર્ડ કરે એટલો પ્રોબ્લેમ થાય છે ને કે મને એમ થાય છે કે ઓહો હવે મને છે ને વાઈફાઈ વાળા કાર્ડ બધી હોટલ. તો આજે તમને ઉદયપુર જોવા ન મળ્યું પણ કાલથી ચોક્કસ તમને ઉદયપુરના મસ્ત મસ્ત લોકેશનના બ્લોગ જોવા મળશે. તો આજનો આ બ્લોગ છે ને તમને ગમ્યો જ હશે મને ખબર જ છે. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને નીચે કોમેન્ટ કરજો કે તમારે નેક્સ્ટ કયા ટ્રીપ ઉપર જઈએ જોવું છે. આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઉદયપુરમાં. બાય.